હલો, નમસ્કાર તમામ આંગણવાડી વર્કર્સીઓને. હવે હાલ અત્યારે SMS BY એની સગર્ભા અને 0-2 વર્ષના બાળકોની માતાની એન્ટ્રી ચાલુ છે. તો અત્યારે ઘણા પેન્ડિંગ એપ્લિકેશનમાં, એટલે કે અધૂરી અરજીમાં, આપણે મોબાઈલ નંબર ચકાસો, આધાર નંબર ચકાસો, એમાં પ્રોબ્લેમ આવે છે. તો એ કઈ રીતે સોલ્વ કરવું એ તમને હું શીખવાડું છું. તો સૌથી પહેલાં તો આપણે ગૂગલ ખોલવાનું છે, ગૂગલ ક્રોમમાં જવાનું છે. ગૂગલ ક્રોમમાં આપણે ગૂગલમાં લખવાનું છે SMS BY. SMS BY લખશો એટલે સર્ચ થશે, બરાબર. SMS BY સર્ચ કરશો એટલે આપણે પહેલું જ પેજ આવશે, હોમ પેજ, સુપોષિત માતા અને સ્વસ્થબાળ યોજના. જે મેં તમને આની લિંક મોકલી હતી એ જ છે, બરાબર. એ ખોલવાની છે. એ ખોલી ત્યારબાદ આપણે જે અહીંયા લોગિનવાળું જે પેજ છે, લોગિનવાળું પેજ, લોગિન લખેલું છે જે, એના પર ક્લિક કરવાનું છે. ઉપર જમણી સાઈડ લોગિન લખેલું છે એના પર લોગિન કરશો. હા, લોગિન ઉપર ક્લિક કરશો એટલે સીધું લોગિનનું પેજ ખુલશે. હવે જે આ ઓફિસની બાજુમાં જે બ્લુ કલરનું ચકેડું છે, એ ઓફિસના આઈડી માટેનું છે. એની બાજુમાં જે છે એ તમારા માટે, એટલે કે કાર્યકર માટે છે. અહીંયા તમારા ઓફિસવાળા નંબર જે છે એ નાખવાના છે. ઓફિસવાળા નંબર ચાલુ હોવા જોઈએ, એમાં OTP જશે. એમાં તમારો બગડી ગયો હોય મોબાઈલ તો બીજા મોબાઈલમાં સિમ લગાવી દેવાનું, તૂટી ન જાય એ રીતના. એમાં OTP જવા દેવાનો, એટલે OTP આવી જાય એટલે અહીંયા નાખી દેવાનું 3257. આ OTP 8 કલાક સુધી વેલિડ છે. 8 કલાક સુધી આ એકને એક OTP આવશે, પછી ઓટોમેટિકલી ચેન્જ થઈ જશે, બરાબર. તો હવે હું આને સબમિટ કરું છું, આ તમારું આઈડી ખુલશે. અત્યારે મેં મોનાલીબેનનું દાખલા તરીકે લીધું છે, બરાબર. તો મોનાલીબેનનું આઈડી ખુલી ગયું. એમાં અરજીની યાદી, આ જે બાકી અરજી છે એ જોવા માટે અરજીની યાદીમાં જવાનું, ત્રીજા નંબરમાં. એમાં આ બધી લિસ્ટ, આ સર્ચ ટાઈપ લખ્યું, એમાં બધા ઉપર ક્લિક કરીને સર્ચ કરશો એટલે બધી દેખાડશે. સફળ નોંધણી પર ક્લિક કરશો એટલે તમારી સફળતાપૂર્વક થઈ ગઈ એ દેખાડશે. અને બાકી નોંધણી, એટલે બાકી નોંધણીમાં જે પેલું આપણે જે બાકી હોય એ બધી ક્લિયર કરી નાખવાની. બાકી નોંધણી ઉપર ક્લિક કરીને સર્ચ કર્યું એટલે જો નીચે અહીંયા દેખાડે છે, ફરમાન નિકિતાબેન, અહીંયા અરજી અંકિત કરો, એમાં જવાનું. અહીંયાથી તમને અરજી પૂરી કરવા જ રહેશે. જો આપણે જે એન્ટ્રી કરતા હતા એ થઈ ગયું, ખુલી ગયું. આ યોજનામાં લાભાર્થીનો લાભ કરીને નેક્સ્ટ કરશો એટલે સીધા એના મમતા આઈડી નંબર નાખી અને પછી આગળ સબમિટ કરી શકશો. પછી કન્ફર્મ અને સબમિટ એટલે